નમસ્કાર બાળકો, એકમ કસોટીની તૈયારી માટે એટલે કે તેનું પુનરાવર્તન થઈ જાય, કારણ કે હવે આપણે 29મી 30મી તારીખે તમારે પેપર લખવાનું છે. ધોરણ 10 માટે ગણિત છે. ગણિતનું એક બે વિડીયો બનાવ્યા, એક આગળનો પહેલા ચેપ્ટરનો બનાવ્યો અને આ 15મું ચેપ્ટર રિવિઝન સ્વરૂપે છે. વધારે ડિટેલમાં જોવો તો તમારે બે વિડીયો બનાવેલા છે, જે ડિસ્ક્રિપ્શનમાં લખેલા હશે એ તમારે જોઈ લેવા. હવે એકમ કસોટી માટે ખાસ તૈયારી માટેનું આ ફરી પાછું રિવિઝન તમને કરાવું કે સંભાવના જે આખું ચેપ્ટર છે એક જ સૂત્ર આધારિત આખું ચેપ્ટર છે કે ઘટના ઈ, એટલે ઘટના ઈ તમે સિક્કો ઉછાળો પછી એક મોટા ટબની અંદર લાલ પીળો કારા દડા લો, બરાબર છે, અર્થાત તો તમે આપણે જે પાસો, બરાબર, પાસાની અંદર જે 6 એ 6 બાજુ હોય છે, બરાબર, એની વાત કરો, અર્થાત તો પત્તાની વાત કરો, બરાબર, એટલે જુદા જુદા પ્રકારના તમારા દાખલા અંદર તમારા સ્વાધ્યાયની અંદર છે જ. એમાં મેઇન વસ્તુ જે છે ભણવાની કે તમારે ઘટના ઈને સંગત પરિણામો આ સૂત્ર લખો અથવા તો ઉદ્ભવતા પ્રયત્નોની સંખ્યા લખો, બરાબર છે. એટલે તમને કોઈ પણ રકમ આપે ને એ રકમ જ મેઇન હોય, બરાબર. ધારો કે સિક્કો ઉછાળવાથી, એક વખત ઉછાળવાથી છાપ મળે તેની સંભાવના, સિક્કાને બે વખત ઉછાળવાથી બંને વખત છાપ મળે તેની સંભાવના. એટલે જે પ્રશ્ન પૂછ્યો છે ને એ જ તમારે, જે પ્રશ્ન પૂછ્યો છે એ જ તમારે આ ઘટના ઈને સંગત પરિણામો છે અથવા તો ઉદ્ભવેલા પ્રયત્નોની સંખ્યા છે. જ્યારે કુલ પરિણામો અથવા તો કુલ પ્રયત્નોની સંખ્યા એ તમારે આખા પ્રયોગ દરમિયાન, બરાબર, શક્ય એટલા બધા જ પરિણામો, શક્ય એટલા બધા જ, ધારો કે એક સિક્કાને ઉછાળવામાં આવે, બે સિક્કાને ઉછાળવામાં આવે, પાસાને નાખવામાં આવે, બરાબર, એટલે જેટલો શક્ય પરિણામો મળે, ધારો કે પાસાને નાખીએ તો આપણે 6 પરિણામ મળે, એક મળે, બે મળે, ત્રણ મળે, ચાર મળે, પાંચ મળે, 6 મળે, પણ એમાં એક આવે, બે આવે, અયુગ્મ આવે, યુગ્મ આવે, બરાબર છે. એ આગળ તમને શીખવાડું. અહીં સિક્કાની વાત છે એટલે સિક્કાની શીખવાડું. સિક્કાને આપણા ચેપ્ટરની અંદર એક વખત, બે વખત ને ત્રણ વખત આટલું જ આવે છે. જો એક વખત ઉછાળીએ ને તો એચ મળે કો તો ટી મળે, કુલ શક્યતાઓ બે, કુલ શક્યતાઓ બે જ છે, કો તો એચ મળે કો તો ટી મળે. હવે એમાં તમને પૂછે કે એચ મળે તેની સંભાવના, બરાબર, એચ મળે તેની સંભાવના મારે ગણવી છે. એટલે એચ મળે તેની શક્યતા, બરાબર છે, કારણ કે અહીં સંભાવના આવશે, અને કુલ શક્યતા આ રીતે તમે કોઈ લખો, કોઈ વધુ છે, એચ કેટલી વખત મળે, એક વખત, અને કુલ બે, તો એક દ્વિતીયાંશ આવે. એ જ રીતે ટી કે તો ઉપર ટી તમારે લખવાનો, છેદમાં બે, એટલે કે આ રીતે તમે એક વખત ઉછાળવાની સંભાવના આ રીતે ગણી શકાય છે. બીજું કદાચ આ રીતે પૂછે કે હવે બે વખત ઉછાળીએ, હવે બે વખત ઉછાળીએ તો બાળકોના પરિણામ કેટલું આવે એ ખબર નહીં પડતી, તો એક સૂત્ર છે 2n ઘાત. હવે એન જે છે ને એ તમે જેટલી વખત પ્રયત્ન કરો ને એની સંખ્યા છે. એક વખત ઉછાળો, બે હોય તો n = 2 લેવાના, 3 કરો તો n = 3 લેવાના, બસ એટલું જ છે. એના પરથી તમને ખરેખર ખૂટતો હોય ને તો આ જે ઘટના છે અને એનો જે ઘટક છે એ રહી ના જાય, બરાબર. અહીં બે ઘટકો આવી ગયા. હવે જો બે વખત ઉછાળો ને એટલે એચ કાં તો એચ આવે, બરાબર, એચ ટી આવે, કાં તો ટી એચ આવે, કાં તો ટી ટી આવે, એટલે કુલ આપણે 4 શક્યતાઓ થાય છે. હવે સંભાવનામાં શું પૂછે કે બે છાપ આવે એની સંભાવના, તો 2 r = 1/4. બે ટી આવે એની સંભાવના, અર્થાત તો 2 કાંટા આવે એની સંભાવના, તો 1/4. હવે એમ કે ઓછામાં ઓછો એક છાપ અથવા તો ઓછામાં ઓછો એક કાંટો કે ખબર પડે તમને જે કહું છે, તો તમારે આ 2/4 એટલે 1/2 થશે. એ ખાસ તમારે યાદ રાખવાનું. એ જ રીતે 3 વખત ઉછાળો તો તમારે જો 3 વખતની શક્યતાઓ 8 થાય. કેવી રીતે થાય તો તમારે આ રીતે યાદ રાખવાની, કદાચ બધી વખતે 3 વખત ઉછાળે એટલે બધી વખતે કદાચ છાપ મળે. હવે 2 વખત છાપ મળે ને એક કાંટો, તેની 3 શક્યતા, 2 છાપ મળે, કાંટો મળે, છાપ મળે, કાંટો મળે, છાપ મળે, અથવા તો કાંટો મળે ને 2 છાપ મળે. હવે 1 વખત મળે એની આ રીતે તમે સંભાવના, અને છેલ્લે છાપ ના જ મળે એ રીતે કુલ 8 સંભાવના એટલે શક્યતાઓ, સંભાવના ના એને શક્યતા કહેવાય, એટલે 8 શક્યતાઓ મળે છે. પરીક્ષામાં શું પૂછાય કે 3 છાપ મળે તેની સંભાવના શોધો, તો 3 છાપ આપણે એની શક્યતા ઘટના એ 1/8 કરી નાખવાની, 3 કાંટા મળે તેની શક્યતા, તો 3 માં 1/8 ફરી પાછા. હવે 1 વખત છાપ મળે તો 1 વખત આ એટલે 3/8, ખબર પડી. એ જ રીતે 1 વખત કાંટો મળે તો એ 3/8, એટલે આ રીતે તમે કોઈ પણ દાખલો પૂછે સંભાવનાનો તમે આ રીતે સિક્કાનો, આનાથી કોઈ વધારે છે નહીં, એટલે આટલું તમે કરો એટલે તમને ખબર પડી જશે, બરાબર. ટૂંકમાં વધારાનો વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં જોવો હોય તો જોઈ લેજો, પણ અહીં તમને સંભાવના શોધતા આવડવું જોઈએ. એ જ રીતે તમને બીજી વાત કરું, ખાસ પૂછાય છે એટલે બીજા બધા તો તમને આવડે છે, પાસાની વાત કરું. પાસો, હવે પાસાને કેટલી બાજુઓ હોય, ધારો કે આપણે પાસો આ રીતે દોરીએ,
बराबर। तो एने आप कुल आ बाजू एक पेली बाजू बे आ तीन चार ऊपर पांच ने नीचे छ एम एक बे तीन चार पांच अने छ टपक स्वरूप तब पासो रमता होनी पर करेला हो कुल जे कही परिणाम बराबर ये छ मले एक वक्त उछाड़िए के वक्त एक वक्त तब उछाड़ो तो छ परिणाम कुल मळे छे। हवे एमां तमने पूछे एक मळे बे मळे तीन मळे चार मळे युग्म मळे बे करतो वधार मळे बे करतो ओछा मळे बराबर ए बधुं तमारे जे घटना आपे ए अहीं जोईने तमारे लखवानी खबर पड़ी। धारो कि बे करतो वधु आवे बे करतो वधु बे करतो वधु बे नहीं लीधा एटले एक बे तीन ने चार बराबर। धारो कि घटना आवुं पूछे कि बे करता वधु अंक मळे छेदमां कुल संख्या बराबर तो बे करता वधु एक बे तीन ने चार तो ऊपर चार छेदमां छ एटले बे छेदमां त्रण अथवा तो एम ज कहे तमने खाली एकलू कहे छ मळे तो एवुं नहीं कि छ ऊपर छ थाय नीचे छ एकला मळे तेनी शक्यता तो छ एक ज वखत मळे तो एकना छेदमां छ थाय एकलू होय ने बधुं तो एकना छेदमां छ थाय एक मळे बे मळे तीन मळे चार मळे पांच मळे छ मळे तो एकना छेदमां छ। पर ज्यारे आवा शब्दो वापरे युग्म वापरे अयुग्म वापरे बराबर त्यारे तमारे बधुं चेन्ज थशे। धारो कि युग्म कहे तो आवे बे चार अने छ युग्म युग्म एटले बेकी याद रखो युग्म एटले बेकी संख्याओ पाछा एटले बेकी संख्या कहे तो तमारे त्रण छेदमां छ थई जशे एकी के अयुग्म के तो ये त्रण छेदमां छ एटले आ एक वक्त उछाड़वाला दाखला तमने लगभग पासाना आवड़वा जोईए। हवे तकलीफ क्यां पड़े बे वक्त उछाड़िए ने ए छोकरानो बहु तकलीफ पड़े के पासाने બે વખત ઉછાળો બે વખત ઉછાળો એટલે કેવો પરિણામ મળે ખબર છે તમને એક બે ત્રણ ચાર પાંચ અને છ ના ખબર પણ હોય ને તો આ રીતે તમારે બે ચાર વખત એક બે ત્રણ ચાર પાંચ અને છ ગેરપ્રયત્ન કરવાનો અને એક એક કહેવાય એટલે એક વખતે બે વખત ઉછાળવાનો છે એટલે એક વખત એક મળે એક મળે એક મળે બે મળે એક મળે ત્રણ મળે એક મળે ચાર મળે એક મળે પાંચ મળે એક મળે છ મળે આ રીતે ઉતરી મગજ એટલે બે મળે એક મળે બે મળે બે મળે બે મળે ત્રણ મળે બે મળે ચાર મળે બે મળે પાંચ મળે બે મળે છ મળે। હવે તમે જાતે કરતા શીખવાનું છેલ્લે છ મળે એક મળે છ મળે બે મળે છ મળે ત્રણ મળે છ મળે ચાર મળે છ મળે પાંચ મળે છ મળે છ મળે એટલે બધાય થઈને છાય છાય મને 36 પરિણામ મળે ટૂંકમાં છ ની એન ઘાત એટલે કે છ ની બે ઘાત એટલે 36 બરાબર 36 પરિણામો મને મળે છે। હવે એની અંદર તમને ગમે તે પૂછે બરાબર સરવાળો એક થતો બે થતો હોય તો આ એક છેદમાં 36 થાય ઉતરી મગજમાં સરવાળો ત્રણ થતો હોય તો આ ને આ તો બે છેદમાં 36 સરવાળો ત્રણ થતો હોય બરાબર છે ત્રણ થતો એનું કર્યું આપણે બરાબર સરવાળો ચાર થતો હોય ચારમાં કોણ કોણ આવે એક ત્રણ આવે બે બે આવે અને ત્રણ એક આવે એટલે જો એક બે અને ત્રણ એટલે કે તો તમને એ ત્રણ છેદમાં 36 એટલે આ રીતે તમે જુદો જુદો લઈ શકો છો। સરવાળો સરવાળો 12 મળે તો તમારા જો 6 6 12 એટલે એક છેદમાં 36 આવું એક જ મળે છે એટલે કે ટૂંકમાં આ રીતના દાખલા પર પાસાની અંદર આ 36 પરિણામો મળે છે તમને આવડવા જોઈએ અને એના આધારિત બધા દાખલા છે એ ખાસ આવડવા જોઈએ। પછી બીજા બધા તો તમને મેં કીધું એમ બરાબર કે દડાના અને બધા દાખલા તો સામાન્ય હોય બરાબર એટલે એક બોક્સ હોય બરાબર છે ધારો કે એ બોક્સમાં એક બે ત્રણ લાલના એક બે ત્રણ લીલા અને બે કાળા બરાબર આ રીતના તો કુલ કેટલા થયા તો કુલ તમારે ત્રણ ને ત્રણ છ ને બે આઠ યાદ રાખવાના। હવે એમાં લાલ મળે તેની સંભાવના હવે નાના નાના દાખલો તો તમને આવડવો જોઈએ એટલે પી બરાબર આનું આ લખી નાખવાનું લાલ દડાની સંખ્યા છેદમાં કુલ સંખ્યા એટલે લાલ દડાની સંખ્યા મારે કેટલી છે તો ત્રણ છેદમાં આઠ આ એની સંભાવના થઈ એ રીતે લીલા કહે તો ત્રણ છેદમાં આઠ કાળા કહે તો બે છેદમાં આઠ એટલે આ રીતના દાખલા હોય છે એટલે એ તમારા સંભાવનામાં થોડા એક બે માર્કમાં આવે તો જોઈ લેવાના બરાબર છે। બીજો દાખલો છે તમારે પત્તાના દાખલા આવે છે કેટલા પત્તા પત્તામાં જો તમને કહું લાલના 26 અને કાળાના 26 એટલે રંગ આ રંગ આધારિત છે બરાબર આટલો હવે આ 26માં લાલના 13 અને 37ના 13 હોય છે આમાં ફલ્લીના 13 અને કાળાના 13 આ રીતે જોવા મળે છે ખાસા યાદ રાખજો બરાબર એમાં પછી હવે મુખવાળા મુદ્રાવાળા મુખ મુદ્રાવાળા કયા હોય બાદશાહી શરૂ થાય બાદશાહ રાણી અને ગોલ્લો એટલે કે મુખ મુદ્રાવાળા કહીએ તો લાલમાં 3 હોય
છત્તાઈમાંય ત્રણ હોય, ફલ્લીમાંય ત્રણ હોય અને કાડીના ત્રણ મુખ મુદ્રાવાળા, બરાબર, મુખ મુદ્રાવાળા ત્રણ 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 જોવા મળે છે. એટલે કે ખાસ પત્તાની પર તમારે કોન્સન્ટ્રેશન કરો કે કયો પત્તો કયો છે. હવે જે પૂછે નીચે તો તમારે 52 લખવાના છે કે હવે મુખ મુદ્રાવાળા પત્તા મળે તેની સંભાવના કેટલી. તો મુખ મુદ્રાવાળા સ્પેશિયલ કલર નથી કીધો એટલે 3 × 3 6 × 3 9 × 3 12 12 ભાગ્યા 52, બરાબર, આ રીતે થતા જોવા મળે છે. એક્કા મળે તેની સંભાવના 4/52, ગુલ્લો મળે તેની સંભાવના 4/52, કાળીનો ગુલ્લો મળે તો 1/52. એટલે ટૂંકમાં આ રીતે તમે બધા દાખલા કરી શકો છો. આ થયું તમારા પરિણામ આધારિત. હવે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે ચોક્કસ ઘટના એની સંભાવના 1 હોય, કેટલી હોય એની સંભાવના 1, અને શક્ય નથી નથી એટલે અશક્ય, શક્ય ઘટના એની સંભાવના 0 થાય. આ ખાસ તમારે હંમેશા યાદ રાખવું, બરાબર, શક્ય અને અશક્ય ઘટનાની, બરાબર. ચોક્કસ ઘટના સૂર્ય પૂર્વમાંથી ઉગે, સંભાવના 1, સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, સંભાવના 0. પછી બીજું એક છે કે કોઈપણ સંભાવના અને તેની પ્રતિ સંભાવનાનો સરવાળો હંમેશા 1 થતો જોવા મળે છે, બરાબર. અને હવે પહેલાં દડામાં મેં તમને કીધા હતા કે લાલ 3, લીલા અને 2 કાળા, તો ત્રણેયની સંભાવના ગણીએ તો લાલની 3/8, પછી લીલા 3/8 અને કાળા 2/8. કોઈ પણ સંભાવનાઓ તમે ઇન્ડિવિડ્યુઅલ ગણો તેનો સરવાળો કુલ સંભાવના એટલે બધાનો સરવાળો 3/8 અને 2/8, એટલે 8/8 જો હંમેશા 1 મળે છે. એટલે ટોટલી સંભાવના 1 થઈ જાય, ચોક્કસ ઘટનાની 1, અશક્ય ઘટનાની 0 અને 2 પ્રતિ સંભાવનાનો સરવાળો 1. એટલે 1 સંભાવના તમને આપે, ધારો કે આની સંભાવના 0.3 છે, આ શોધવી છે, તો તમે આ રીતે P(E)^(1 - 0.7) અને 0.3 તો 0.7 બીજી સંભાવના આ રીતે મેળવી શકો છો. બસ આટલું જ તમારે સંભાવનાની અંદર આવે છે, બરાબર છે. એ તમે એકમ કસોટી માટે કરો કે બોર્ડ માટે કરો. એટલે આ પહેલું ચેપ્ટર અને 15મું ચેપ્ટરનું ફરી તમે રિવિઝન કરો એટલે એકમ કસોટીમાં ખૂબ જ સારા માર્ક તમારા આવે.